ચીખલી નજીક થાણા ગામની હદમાં 3 જેટલા અજાણ્યા ઈસમોએ એક યુવાનની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે ઘટનાને પગલે ચીખલી પોલીસ સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મારેતા વિનલ છીબુકોરી પટેલને થાલા નહેર પાસે રાત્રિના 8 વાગ્યાના સુમારે મોટરસાયકલ પર આવી 3 જેટલા અજાણ્યા ઈસમોએ ઘાતક હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી વિનલ પટેલની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય તેમજ નવસારી LCBની ટીમ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે ધસી આવ્યો હતો. વિનલ પટેલની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે, હત્યારાઓ કોણ, એ તો પોલીસ તપાસ દરમિયાન બહાર આવવા પામશે. જો કે ઘટના સ્થળે હત્યારાઓ જે વાહન લઈને આવ્યા હતા તે ઘટના સ્થળે જ પડેલ હોય એ દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી છે. ઘટનાના પગલે ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ મૃતક યુવાનનો પરિવાર જ્યાં સુધી પોલીસ આરોપીને પકડીને નહીં લાવે ત્યાં સુધી મૃતકની લાશ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો છે. અલ્કેશ કશ્યપ, ZSTV, નવસારી. આજરોજ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશન ખાતે કોલેજ સર્કલ આવેલું છે ત્યાં એક વિનલ છીબુભાઈ કોળી પટેલ ઉંમર વર્ષ 40 રહે સ્વેચ્છા સોસાયટી ચીખલી નાઓને કોઈ 3-2 બાઇક પર 3 અજાણ્યા ઈસમોમાં આવીને લોખંડના પાઇપથી હુમલો કરીને મૃત્યુ નિપજાવેલ છે. જે બાબતે આ અજાણ્યા ઈસમોની માહિતી CCTV કેમેરા તેમજ સર્વેલન્સ સ્ટાફની મદદથી શોધી કાઢવા માટેના પ્રયત્નો ચાલુ છે અને આ જે 3 ઈસમો ભાગી ગયેલ છે તેમને શોધવા માટે LCB, SOG, પેરોલ ફોલો સ્કવોડ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો બનાવીને જે બી શંકાસ્પદ અને લોકેશનના આધારે એમની આરોપીની શોધખોળ હાલ ચાલુમાં છે. આમાં જે CCTV છે એમના જે જગ્યા પરથી એક સ્પ્લેન્ડર ગાડી મળી આવી છે એમના નંબરના આધારે હાલ તપાસ ચાલી રહી છે.